पालनपुर शहर में आवेल मालण दरवाजा खाते नगरपालिका की डंपिंग साइट आवेली छे, जहां शहरभर में कचरो एकत्र करी ठालवामां आवी रह्यो छे। जो कि पालिका द्वारा नाखवामां आवता कचराना पगले आखो रोड बंद थई जवा पाम्यो छे, जेना पगले आजूबाजूना 30 जेटला गामों में जवानो रस्तो बंद थई जवा पाम्यो छे अने मालण दरवाजा विस्तार में रहता लोकोने पण जीववू दोखज थई जवा पाम्यो छे। डंपिंग साइट में आता कचराना कारणे स्थानिकोने रोगचाळो फैलाय तेवी संभावनाओ सेवाई रही छे, परंतु अनेक वार रजूआत करवा छतां पण आ समस्यानुं कोई ज निराकरण थवा पाम्युं नथी। त्यारे शहेरना रवि सोनी नामना जागृत युवान द्वारा आ कचरो 40 दिवसमां हटावामां नहीं आवे तो आत्मविलोपनने चीमकी आपवामां आवी छे। त्यारे हवे डंपिंग साइटनो कचरो हटावा जन आंदोलन चढ़ाई रह्युं छे। रवि सोनीनी चीमकी बाद पालनपुर पालिकाना विपक्षना नेता अंकिता ठाकोरे पण आत्मविलोपननी चीमकी उच्चारी छे, જ્યારે પાલિકા પ્રમુખ કિરણબેન રાવલ દ્વારા આ અંગે જણાવ્યું હતું કે ડમ્પિંગ સાઇડનો કચરો હટાવવા માટે આરસીએમ કચેરી ખાતેથી મંજૂરી મળી ગઈ છે અને ટૂંક જ સમયમાં આ મામલે કામગીરી શરૂ કરવામાં આવશે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ આવશે કે પછી લોકો એ જ હાલાકી ભોગવવી પડશે, એ તો આવનારો સમય જ બતાવશે। લગભગ પાછલા 5-7 વર્ષથી તો હું જોઉં છું કે એ રસ્તાથી નીકળવા માટે વાહન ચાલકોને એટલી હાલાકી ભોગવવી પડે છે। લગભગ 85 ગામને જોડતો એ માર્ગ છે, એ માર્ગ ઉપરથી હવે એક સાયકલ નીકળે એમ નથી। જેને પણ જવું હોય એ 2 કિલોમીટર લાંબો એક રાઉન્ડ કાપી અને પેલી બાજુથી ફરીને જાય। એ બાજુ રહેવાવાળા બધા વેપારી વર્ગ અને બીજા ગામડાના લોકોને આ કચરાના લીધે ઘણું ભોગવવું પડે છે। એ સિવાય આજુબાજુની જેટલી પણ સોસાયટીઓ છે, એ સોસાયટીઓના જે રહીશ છે એ 24 કલાક એનો ધુમાડો, એની ગંધ, દુર્ગંધ આ સહન કરી કચરાની આજુબાજુ મચ્છરોનો ઉપદ્રવ, એટલે ચારે બાજુ રોગ ફેલાઈ ગયો છે। એક બાજુ સ્વચ્છ ભારતની વાત ચાલતી હોય, એક બાજુ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરોડો રૂપિયા સરકાર ફાળવતી હોય અને બીજી બાજુ આખા પાલનપુરને ગંદકીમાં ફેરવતા હોય, તો આવી નગરપાલિકાને મારે ચીમકી ઉચ્ચારવા સિવાય બીજું કોઈ કામ મને લાગતું નથી કે આ લોકો બીજી કોઈ રીતે કામ કરે। નગરપાલિકા દ્વારા આ કચરો હટાવવામાં નહીં આવે તો તમે 40 દિવસનું અલ્ટિમેટમ આપ્યું, આપણે 40 દિવસ પછી આપ શું કરશો? આ કોઈ પહેલી વખત મેં અહીંયા જેને લાઈવ કર્યું નથી, મેં લગભગ પાછલા 3 વર્ષની અંદર 7-8 વખત મીડિયાના મિત્રોને સાથે લઈને, જાતે એકલા જઈને, તેના સોસાયટીના રહીશોને સાથે લઈને વારંવાર રજૂઆતો કરી છે, ઉગ્ર રજૂઆતો કરી છે, શાંતિથી રજૂઆતો કરી છે, પણ એ રજૂઆતોના અંતે કોઈ પણ નિર્ણય ન આવતા હવે ન છૂટકે મારે આ છેલ્લો આત્મવિલોપનની જે ચીમકીની વાત છે એ 40-50 દિવસમાં જો આ કચરો અહીંથી હટાવવામાં નહીં આવે તો હું અને મારે સાથીદારો જેટલા પણ મિત્રો અહીં સાથે જોડાશે એ તમામને લઈ અને નગરપાલિકામાં જઈ પ્રમુખ, ઉપપ્રમુખ, સેનિટેશન ચેરમેનની સામે આત્મવિલોપન કરીશ। રવિભાઈ સોની, ડમ્પિંગ સાઇટનું વારંવાર પાલિકા પ્રમુખ, કલેક્ટર, છેક સીએમ સુધી અમે વાત કરેલી છે, લેખિત મૌખિત, હું પોતે 3 મહિના પહેલાં ત્યાં ઉપવાસ પર ઉતરી હતી, ચીફ ઓફિસર સાહેબે લેખિતમાં આપ્યું હતું કે જેમ બને તેમ જલ્દી આ ડમ્પિંગ સાઇડે પ્રોટેક્શન દિવાલ કરવાની છે। ગયા બોર્ડમાં દિવાલ મંજૂર થઈ ગઈ છે, પણ આ પાલિકાના તંત્રનું પેટનું પાણી હલતું નથી। નવા એમએલએ પણ આવી ગયા છે, અમે તો ભાજપના એમએલએને પ્રમુખને બંનેને કહીએ છીએ કે હવે આ પાલનપુરના શહેરના માટે તમે કરો। ડમ્પિંગ સાઇડ ઉપર જોડતા 30 ગામો મેઇન મુખ્ય માર્ગ, આજુબાજુ નાના બાળકો રહે છે, સો કેટલી જાતના માણસો અવરજવર પસાર કરે છે, આખો રોડ બ્લોક થઈ ગયો છે। મેં પોતે 3 મહિના પહેલાં ઉપવાસ પર ઉતરી હતી ત્યારે ચીફ ઓફિસર સાહેબે કહ્યું હતું કે અમે જરૂર કાર્યવાહી કરશું, આરોગ્ય મિનિસ્ટર સુધી અમે મૌખિતમાં લેખિતમાં ગયા હતા, અમને પ્રોમિસ આપી હતી કે અમે 3 મહિનામાં કરશું, પણ એ 3 મહિના વીતી ગયા છે અને જો એ વ્યક્તિએ 40 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે તો જેમ બને એમ 40 દિવસના અંદર અમે કાર્યવાહી કરવાની તૈયારી કરીએ છીએ, ને નહીં થાય તો એ વ્યક્તિ સાથે હું પણ આત્મવિલોપન કરીશ। કે બેન, જે ડમ્પિંગ સાઇટ છે, ડમ્પિંગ સાઇટના લીધે સ્થાનિક લોકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે શહેરના પ્રબુદ્ધ નાગરિકે જો આ 40 દિવસમાં ડમ્પિંગ સાઇટ નહીં હટાવવામાં આવે તો આત્મવિલોપનની ચીમકી આપી છે, તો આ બાબતે પાલિકા દ્વારા કેવા પગલાં ભરવામાં આવશે? પાલિકા દ્વારા આરસીએમ કચેરીથી મંજૂરી મળી ગયેલ છે અને ટૂંક સમયમાં આપણે કામકાજ ચાલુ કરી દઈશું।